गुड मॉर्निंग स्टूडेंट। चैप्टर नंबर 7 उद्विकास में आपणे आगळ थियरीओ जोवाना छे। हवे आ चैप्टर में बोर्ड में तमे थोड़ा पाछळ छो, एटले थियरी छे जे बोर्ड में चाले एम एम तमे साथे साथे जोता जजो, कारण के पछी आपणे नीट में जे स्किप करेला टॉपिक छे ए पण भणवाना छे, एटले आपणे थोड़ा आगळ चलावी लईए छे। स्टार्ट करिए। हार्डली वेनबर्ग सिद्धांत। हवे आ हार्डी वेनबर्ग सिद्धांत जे छे ते एक्जाम में घणी बधी वखत पूछाई गयो छे, बोर्ड में खास पूछाय छे हार्डी वेनबर्ग सिद्धांत, पण आ वर्षे तो हवे आपणे आ टॉपिक काढी नाख्यो छे एटले के बहु खास ध्यान में नहीं लागे, पण सिंपल समझाई जाय केवो सिद्धांत छे। सूत्रो जोईने बिलकुल गभराव नहीं, आ बहु सिंपल माहिती छे। आना करता तो बेसिक पण तमे समझी चुक्या छो फिजिक्स ने एना अंदर, अने आ पण बेसिक ज छे, एटलुं बधुं कंई टफ छे नहीं। अपने वस्ती में अपने जनीन अलील आवृत्ति शोधी शकीए छे। आ आवृत्ति स्थिर धरवामां आवे अने पेढ़ीओ थी पेढ़ीओ सुधी सरखी रहे एवं मानवामां आवे तो एने एक सिद्धांत वडे दर्शावी शकाय। आ सिद्धांत एवं कहे छे के अलील आवृत्ति के जे अव्यवस्थित समागमता वाली वस्ती में थाय छे ते पेढ़ी दर पेढ़ी स्थिर अने केवी रहे छे, अचल रहे छे, नाश पामे छे तो बीजामां कन्वर्ट थई जाय छे, बाकी पेढ़ी दर पेढ़ी केवी रहे छे ते स्थिर अने अचल। जेने जननिक पूल कहेवामां आवे छे के जेनाथी एकमांथी बीजामां रूपांतरण थाय पण बिलकुल नाश पामती नथी, जेने आपणे शुं कहीए छे जननिक पूल। અને જનીન સમતોલનો કહેવાય, બધી એલીલિક પ્રવૃત્તિમાંનો સરવાળો કેવો હોય, હંમેશા એક હોય, કારણ કે વાત કોની છે ખરેખર આવૃત્તિની। તો તમે ધોરણ 10ની અંદર પણ ભણી ગયા છો સંભાવના આધારિત, જે આપણે પ્રોબેબલ લાક્ષણિકતા જોઈએ એમાં કે આવૃત્તિનો સરવાળો હંમેશા કેવો થાય, એક, એટલે કે બે અલગ જાતિ માટે પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે, 1, જે પી એટલે કે પ્રભાવી એલીલ આવૃત્તિ અને ક્યુ એટલે કે પ્રચ્છન્ન એલીલ આવૃત્તિ લઈએ। આ સમીકરણનું દ્વિપદ વિસ્તરણ એ થાય કે પી સ્ક્વેર પ્લસ 2PQ પ્લસ ક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1, જે તમે મેથ્સમાં ભણી ગયા છો એ સ્ક્વેર પ્લસ 2AB પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1। તો એ પી સ્ક્વેરનો અર્થ થાય જનીન પ્રકારના સભ્યોની આવૃત્તિ, કારણ કે જનીન પ્રકાર ઓલવેઝ કેવું હોય જોડીમાં હોય, એટલે જનીન પ્રકારના સભ્યોની આવૃત્તિ, ક્યુ એટલે કે પ્રચ્છન્ન પ્રકારના જનીન પ્રકારના સભ્યોની આવૃત્તિ, અને 2PQ એટલે જનીન સભ્યોના પ્રકાર AA એટલે કે મિશ્ર જનીન લાક્ષણિકતા ધરાવતા સજીવોની આવૃત્તિ। એટલે આપણે બાબત ધ્યાનમાં રાખી શકીએ કે શેના દ્વારા દર્શાવવામાં આવે છે, કે આ હાર્ડલી વેનબર્ગ સમીકરણ દ્વારા એને દર્શાવી શકાય। આવૃત્તિ માપવામાં આવે જ્યારે તેને આધારિત મૂલ્યમાં ફેરફાર હોય ત્યારે તેનો તફાવત એ ઉત્ક્રાંતિય બદલાવનું માપ છે। જનીન સમતોલનમાં અનિયમિતતા અને હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત એક વસ્તીની અલીલની આવૃત્તિમાં બદલાવાનું અર્થઘટનને ઉત્ક્રાંતિનું પરિણામ કહે છે। ઉત્ક્રાંતિનું એક પરિણામ છે હાર્ડલી વેનબર્ગ। હવે આ હાર્ડી વેનબર્ગ પર અસર કરતા કયા કયા પરિબળ છે, તો કે જનીન સ્થળાંતરણ, જનીન આખું સજીવની સાથે સ્થળાંતરિત થાય, જનીન પ્રવાહ, શું કહેવાશે જનીન પ્રવાહ, એટલે કે એક જગ્યા પરથી બીજી જગ્યા પર સજીવોનું વહન, વિકૃતિ, પરિસ્થિતિને આધીન થતા ફેરફાર, જનીનનું પુનઃ જોડાણ, કોઈ એક જનીન છે એ જોડાયા હોય ફરી વખત, માનો કે લાક્ષણિકતાને આધારે એમાં ફેરફાર થતો જોવા મળે, કે જનીનનું પુનઃ જોડાણ, કે એક સજીવમાંથી બીજા સજીવમાં વહન પામે અને ત્યારબાદ એની ફરી લાક્ષણિકતા જોડાતી જોવા મળે છે, એને કહેવાય જનીનની પુનઃ જોડાણ। અને લાસ્ટ છે નૈસર્ગિક પસંદગી। બધી પ્રક્રિયાના બાદ આપણે જોઈએ કે ભાઈ નૈસર્ગિક પસંદગી કઈ રીતે કરવામાં આવે છે, એટલે વાત છે નૈસર્ગિક પસંદગીની। નૈસર્ગિક પસંદગી કોટન જ્યારે સંગ્રહ 1855માં કરાયો હતો ત્યારે ઔદ્યોગિક ક્રાંતિ નહોતી આવી, તો એવું જોવા મળ્યું કે ઝાડ ઉપર સફેદ પાંખવાળી કીટક અને ઘેરા પાંખવાળી કીટક કરતાં વધારે હતા। તો નૈસર્ગિક પસંદગીને આપણે જે આગળની સ્લાઇડમાં જોયા એ પ્રમાણે કે સામાન્ય રીતે કુદરત જે છે તે જે તે સજીવને જે તે વિસ્તારમાં રહેવા માટે પસંદ કરશે, પણ ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી, ઉદ્યોગો વિકસ્યા પછી 1920માં જ્યારે એક જ ક્ષેત્રમાં ફરી સંગ્રહ કરવામાં આવ્યો ત્યારે ઘેરા પાંખવાળા કીટક વધારે જોવા મળે, એટલે કે જૂનો આંકડો શેમાં ફેરવાઈ ગયો હતો, ઘેરા પાંખવાળામાં, કારણ કે એ જ લાક્ષણિકતા સર્વાઈ કરી શકે તેમ હતી। અધ્યયન ઉપરથી એવું અર્થઘટન થયું કે ભક્ષણ વિપરીત પૃષ્ઠભૂમિમાં કીટકને પકડી લે છે, એટલે થયું શું, તો કે જે વિસ્તાર હતો એમાં કોઈ કટક કીટક લીલા કલરનું હતું, તો પક્ષીઓ એને જોઈને ખાઈ જતા હતા, તો એ કીટકે શું કર્યું, એનો પોતાનો રંગ બદલી નાખ્યો અને લાકડા જેવો કરી નાખ્યો, જેથી કરીને બીજા પક્ષી કે પ્રાણીઓને એ દેખાતું નહોતું, જેથી કરીને એ વસાહત બચી શકે, એ જ વસાહત વારસો
औद्योगिक क्रांति पहला सफेद रंगनी लाइकेन विकास के जे झाड़ पर जोवा मळती ते पृष्ठभूमि में सफेद पंखवाळा कीट बच्चा रह्या अने भक्षकों घेरा पंखवाळा कीटकों ने आसानीथी पकड़ी लेता कारण के लाइट कलर नहीं होय तो बेकग्राउंड में देखाय नहीं एटले ए बची गए। एटले के अहींया आपणे एवुं कही शकीए के भाई एवी रीते सजीवो पोतानामां फेरफार करे छे के जेथी करीने ए सामेवाळा सजीवनी ध्यानभार रहे अथवा तो ए पोते के एनुं पोतानुं स्वरक्षण करी शके। लाइकेनने औद्योगिक प्रदूषणना संकेत तरीके वापरी शकाय छे, प्रदूषित क्षेत्रमां ते उगती नथी। जाणीए छीए आपणे 11મા ધોરણમાં ભણી ગયા। औद्योगिक क्रांति बाद झाड़ना थड़ फेक्टरीना धुमाड़ाने कारण घेरा थई गया। आ परिस्थिति में सफेद पंखवाळा कीटको भक्षक सामे टकी न शके अने घेरा पंखवाळा कीटको टकी शके, एटले के कीट पोते छाल आवरणथी पृष्ठभूमि संताड़ी शके अने टकी शके, एटले के छुपाई शके। लाकड़ानी कम्पेरमां ए जे पोतानुं शरीर छे एने घेरुं करी नाख्युं एटले बीजा कोईने देखाया नहीं। आना अंधारमां एक तथ्य एवं जोवा मळ्युं के एवा क्षेत्रमां के जे औद्योगिकरण नथी थयुं के ग्राम्य विस्तार छे त्यां मेलिनिक कीटकोनी संख्या ओछी हती, एटले के जे उद्योगो वधारे हता त्यां ज आवा घेरा कीटको हता, बाकी जे उद्योग वधारे नहोता त्यां आवा घेरा कीटको नहोता। एनो अर्थ एवो थयो के कीटकनी जाति तो एनी ज छे, परंतु एकनी एनी एक कीटकनी जाति होवा छतां पण सामान्य रीते एवा ज विस्तारोमां एनामां फेरफार थयो के जेनी अंदर आपणे लाक्षणिक रीते कहीए के जे विस्तार जोवा मळे छे। તે દર્શાવે છે કે મિશ્રિત વસ્તીમાં એવા જ ટક્યા કે તેમનામાં વસ્તી કે જે આ વાતાવરણમાં અનુકૂળ થયા કોઈ પણ જાતિ સંપૂર્ણપણે સાફ થઈ શકી નહીં। ઔષધ પ્રતિકાર ઔષધ કે જે રોગકારકને મારી શકે તે સમય જતાં નિષ્ક્રિય થઈ ગયા, એટલે કે રોગકારક જાતિઓ ઔષધને સહી શકે, એટલે કે આપણે કોઈ દવાનો છંટકાવ કરીએ ત્યારે આપણે જોઈએ છીએ ઘણી વખત આપણે ખેતી કરતા હોય એવા લોકોની પાસે સાંભળે કે હવે તો દવાનો છંટકાવ કરવાથી પણ કીટકો મૃત્યુ પામતા નથી। એનો સીધો અર્થ થયો કે એ કીટકોને એ દવાનો શું થઈ ગયો, આદત પડી ગઈ, હવે એના ઉપર એની કોઈ અસર થતી નથી। એટલે જે લોકો એની સામે ટકી શક્યા એ જીવી ગયા અને જે નહીં ટકી શક્યા એ મૃત્યુ પામ્યા, પ્રતિકાર વસ્તીના સ્વરૂપમાં જીવિત રહ્યા। વનસ્પતિ નાશક અને કીટનાશક વધારે વપરાશથી ઓછા સમયમાં પ્રતિકાર જાતિઓની પસંદગીમાં પરિણમી શું થયું, વનસ્પતિ નાશક અને કીટનાશક વધારે પડતા વપરાશથી ઓછા જ સમયમાં જે સજીવો હતા એને એની આદત પડી ગઈ। આ બાબત સૂક્ષ્મ જીવાણુ માટે લાગુ પડે છે જેના વિરુદ્ધ એન્ટીબાયોટિક કે સુકોષ કેન્દ્રીય સજીવો વિરુદ્ધ વપરાતી ઔષધ તરીકે વપરાય, એટલે કે બહુ ટૂંકા સમયમાં આવા પ્રતિકાર સજીવો જોવા મળે છે। ઉદાહરણ માનવ ઉત્પત્તિ ક્રિયા વડે થતી ઉત્ક્રાંતિના જે આપણી પ્રક્રિયા આપણી ઉત્ક્રાંતિના કારણે થયું અથવા તો આપણે જે દવા છાંટી એના કારણે થયું એના માટે કુદરત જવાબદાર નથી। આપણને એ પણ જણાવે છે ઉત્તરાયણ કે કોઈ નિયતવાદના સંદર્ભમાં નિર્દેશિત પ્રક્રિયા નથી, આ એક સ્ટોકેસ્ટિક પ્રક્રિયા છે જે કુદરતની ઘટનાની શક્યતા અને સજીવમાં વિકૃતિની શક્યતા પર આધારિત છે। સિક્સ સેલ એનિમિયા આપણે સિક્સ નહીં નહીં પણ સિકલ સેલ એનિમિયા અને મલેરિયા પણ એના જ ઉદાહરણ તરીકે લઈ શકાય। તો કે વ્યક્તિ કે જે સિકલ સેલ એનિમિયા માટે સમયુગ્મ જ છે એને એનિમિયા વહેલા તબક્કામાં મરે, અને જે વ્યક્તિઓ જેમાં વિષમયુગ્મ જ પરિસ્થિતિમાં હોય તેને આરબીસી સિકલ સેલ એનિમિયા સિકલ સેલ જેવા થઈ જાય, એટલે કે જે વ્યક્તિમાં સિકલ સેલ એનિમિયાના જે જન્યુ છે તે સમયુગ્મ બંને સરખા છે તો એ એનિમિયાથી વહેલા તબક્કામાં મરે, જે વ્યક્તિઓ જેમાં વિષમયુગ્મ પરિસ્થિતિ હોય તેમાં આરબીસી સિકલ સેલ પ્રક્રિયા ના થઈ જાય, પરંતુ અસર આપણને ઘણી ખરી કેવી જોવા મળશે, ઓછી। આ પ્રકારના આરબીસીમાં મેલેરિયા પરોપજીવી સામાન્ય વિકાસ નથી ધરાવતા અને મેલેરિયા તરફ પ્રતિકાર થઈ જાય છે। શું થાય છે તો કે જે વ્યક્તિના રક્તકણ જ સિકલ સેલ એનિમિયાના કારણે સિકલ જેવા આકારમાં ફેરવાઈ ગયા, હવે આપણને ખબર છે કે ભાઈ મેલેરિયાના તબક્કામાં સજીવો એક એનો સ્ટેજ છે કે પ્રોટોઝોઅન્સનું જે રક્તકણની અંદર ગુજારે છે, તો હવે સિકલ સેલ એનિમિયામાં રક્તકણ જ રક્તકણ જેવા નહીં રહ્યા, તો સીધી વાત છે કે આ એક તબક્કો જ એ પ્રજીવનો નીકળી ગયો, અને એ તબક્કો પ્રજીવનો નીકળી ગયો તેના કારણે તે વ્યક્તિ છે તેને મેલેરિયા થતો નથી। એ વ્યક્તિ કે જે વિષમયુગ્મ જ પરિસ્થિતિ ધરાવે તેની જીવવાની શક્યતા વધે, એટલે કે કુદરત તેને પસંદ કરે છે, એટલે કે આપણી લાક્ષણિકતા જો અલગ હોય તો આપણને બેનિફિટ પણ થાય અને ગેરફાયદો પણ થાય, જો પણ બેનિફિટ વધારે સમયનો હોય તો એ લાક્ષણિકતા આપણને ઉત્ક્રાંતિ આધારિત વધારે ઉપયોગી કહી શકાય। એટલે કે નૈસર્ગિક પસંદગીની પ્રક્રિયા અસામાન્ય હિમોગ્લોબિન સામાન્ય ધરાવે છે
જે ક્ષેત્રમાં મેલેરિયા સામાન્ય છે અને બેલેન્સિંગ સિલેક્શન કહેવાય. આનો મતલબ એ થયો કે જનીન વિભિન્નતા વિષમ યુગ્મરજમાં પસંદગીથી જળવાય, જેને બેલેન્સ પોલિમોર્ફિઝમ કહેવાય. આ પસંદગી કુદરતમાં ભાગ્ય જોવા મળે છે. શું સમજાય છે આ પોઈન્ટ ઉપરથી? તો કે આપણે એવું કહી શકીએ કે અહીંયા જે હિમોગ્લોબિનની સામાન્ય સાથે એને અસર દર્શાવી શકે છે એ સજીવો જે છે ત્યાં મેલેરિયા સામાન્ય છે. એનો અર્થ એવો થયો કે જ્યાં રક્તકણ સારા હોય, જેના શરીરમાં રક્તકણ જે છે તે વ્યવસ્થિત હોય, એનો એમાં કોઈ ફેરફાર નથી થયો, તો એવા સજીવોને મેલેરિયા થવાના ચાન્સ વધારે છે. જો કે અહીંયા આપણે એવું ન કરી શકીએ કંઈ કે ભાઈ આપણને મેલેરિયા ન થાય એના માટે થઈને આપણે રક્તકણનો આકાર પરમનન્ટ ચેન્જ કરી નાખીએ. કારણ કે મેલેરિયા તો એવો રોગ છે કે સારો થઈ જાય, પણ જો એક વખત એનિમિયા થયો, સિકલ સેલ એનિમિયા, તો વ્યક્તિનું મૃત્યુ મેલેરિયા કરતા વહેલા થઈ જાય છે. પણ આ તો ખાલી સમજાવવા માટે કે ભાઈ કોઈ વ્યક્તિને મેલેરિયા નથી કરવા દેવો તો એનું શું કરવામાં આવે, રક્તકણનો આકાર બદલી દેવામાં આવે. એ પણ એક ત્યાંના પ્રજીવની કુદરતી પસંદગી છે. ઉત્ક્રાંતિ માટે ડાર્વિનના સિદ્ધાંતનો સાર નૈસર્ગિક પસંદગી છે. નૈસર્ગિક પસંદગી શું કામ? તો કે નૈસર્ગિક પસંદગી ઉત્ક્રાંતિ માટે ડાર્વિનના સિદ્ધાંતનો સાર છે. નવી જાતિઓ એમાં જોવા મળી. એમાં છે ધ રેટ ઓફ અપીયરન્સ ઓફ ન્યુ ફોર્મ ઇન લિંક ધ લાઈફ સાયકલ ઓફ ધી લાઈફ સ્પેન. અને આપણે એને કહી શકીએ કે ત્યાં જે જોવા મળતી જે સજીવોનું જીવનચક્ર છે એ જીવનચક્ર એક સજીવથી બીજા સજીવની સાથે જોડાઈને ચાલ્યા કરે છે. એટલે કે ચક્ર અને આયુષ્ય સાથે જોડાયેલા છે. સૂક્ષ્મજીવો જે ઝડપથી વિભાજિત થાય છે તેઓની પાસે ઝડપથી સંખ્યા વધવાની ક્ષમતા છે. તે કલાકોમાં જ લાખોની સંખ્યામાં ફેરવાઈ જાય છે. બેક્ટેરિયાની વસાહત આપેલા માધ્યમમાં તેમાં રહેલ ખોરાકનો ઉપયોગ કરી તેમની ક્ષમતામાં ફેરફાર કરી શકે છે. જો આ માધ્યમને બદલાવવામાં આવે તો તેમની વસ્તી કે જે નવી પરિસ્થિતિમાં ટકી શકે તે જ જોવા મળશે. સમય જતાં વૈવિધ્ય ધરાવતી વસ્તી બીજી જાતિમાં ફેરવાય અને એક નવી જ જાતિ વિકાસ પામે આવું થોડા દિવસમાં શક્ય બની શકે. કારણ કે જો સજીવ પોતે રહેવા માટે પોતાના અસ્તિત્વ માટે થઈને પોતાના શરીરમાં ફેરફાર પ્રેરવા માંડે તો પરિણામ એવું આવે કે એક નવી જ જાતિ અસ્તિત્વમાં આવી જાય. આવું કોઈ એક માછલીમાં થતા લાખો વર્ષો લાગે છે કારણ કે તેમનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે. અહીં આપણે કહી શકીએ કે આવી પરિસ્થિતિમાં બીની કાબિલિયત એની સરખામણીમાં કેવી વધારે છે કારણ કે એ કોઈ પણ પરિસ્થિતિમાં ટકી શકે છે. કાબિલિયત અથવા અનુકૂલનની ક્ષમતા તે આનુવંશિકતાના લક્ષણો પર આધાર રાખે છે. તેને આનુવંશિક આધાર પણ કહી શકાય. આ રીતે કહી શકાય કે પસંદગી અને વિકાસમાં આનુવંશિક આધાર રાખે છે. સૂક્ષ્મજીવો પર થતા પ્રયોગો એવું સૂચવે છે કે જ્યારે પૂર્વ અસ્તિત્વ ધરાવતી ફાયદાકારક વિકૃતિઓને પસંદ કરવામાં આવે ત્યારે તે નવા સ્વરૂપ પ્રકારમાં પરિણમે છે અને અમુક પેઢીઓ બાદ તે જાતિ નિર્માણમાં પરિણમે છે. તો પ્રાકૃતિક પસંદગીના પ્રકારો કેટલા છે? તો કે મુખ્યત્વે તો ત્રણ છે, ધ્યાનમાં રાખીએ આપણે. ફર્સ્ટ છે સ્થાયીકારક પસંદગી. તે સરેરાશ અથવા તો સામાન્ય સ્વરૂપ પ્રકારની તરફેણ કરે છે અને અંતિમ પરિવર્તનો દૂર કરે છે. આ પસંદગી પછી સરેરાશ ગુણ કહીને બદલાવો વધે છે. ટોચ ઊંચી અને સાંકડી થતી જાય છે કારણ કે ઘણા સભ્યો સરેરાશ લક્ષણ ગુણ મેળવે છે. સ્થાયી પસંદગી હંમેશા સ્થાયીમાં અથવા ન બદલાતા પર્યાવરણમાં ચાલુ રહે છે. પોઈન્ટ એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ, સ્થાયી પસંદગી હંમેશા સ્થાયી હોય અથવા તો ન બદલાતા પર્યાવરણમાં ચાલુ રહે છે. એક્ઝામ્પલ આપણે લઈએ તો કે શિશુઓમાં મૃત્યુનું પ્રમાણ. માનવ શિશુઓનું જન્મ સમયનું વજન સ્થાયીકારક પસંદગી દ્વારા પ્રભાવિતતાનું બીજું ઉદાહરણ પૂરું પાડે છે કારણ કે ઇષ્ટતમ જન્મ સમયનું વજન સ્થાયીકારક પસંદગી દ્વારા 7.3 પાઉન્ડ સરળ બનાવાયું છે. નવા જન્મેલા શિશુઓ 5.5 પાઉન્ડથી જો ઓછા અને 10 પાઉન્ડથી વધારે વજનવાળા હોય તો એનો મૃત્યુદર ઊંચો હોઈ શકે. એટલે એક લક્ષણ કોમન થયું કે ભાઈ આ એક પરિસ્થિતિ હોય તો વ્યક્તિનું અસ્તિત્વ ટકી રહે છે. નિષેધાત્મક પસંદગી અથવા તો પ્રતિકાર પસંદગી આ એક અત્યંતિક ગુણ તરફેણ કરે છે. બીજી અત્યંતિક ગુણ સરેરાશ ગુણ દૂર કરે છે. આ પસંદગી પછી સરેરાશ ગુણ હંમેશા કેવો રહે છે? બદલાતો રહે છે. વક્ર એક દિશામાં ખસે છે કારણ કે વધારે સભ્યો સરેરાશ ગુણ સિવાયના ગુણ મેળવે છે અને હંમેશા બદલાતી પર્યાવરણમાં કાર્યશીલ રહે છે. જવાબદાર શું હશે? ઔદ્યોગિક મેલિનિઝમ અને કીટકોનો ડીડીટી તરફનો પ્રતિકાર. એક ચોક્કસ ડિરેક્શનમાં એક ચોક્કસ વસ્તુને કારણે પોતાના શરીરમાં કોઈ પણ ફેરફાર ન આદરે તો એને કહેવામાં આવે દિશાત્મક પસંદગી. અહીંયા તમે ગ્રાફ જોઈ શકો છો. ફર્સ્ટ ગ્રાફ જે આપણને આપેલો છે કે જે સ્થાયી ગ્રાફ છે,
બીજો ગ્રાફ છે જે ડિરેક્શનલ અને ત્રીજો ગ્રાફ છે તે ડિસ્ક્રિપ્ટિવ કે ઘટે છે. તો મીડિયમ સાઇઝનું એક ચોક્કસ પ્રકારનું વાતાવરણ આપણે લઈએ છીએ, એનું ગ્રાફ ડ્રો કરીએ છીએ, તો એક પરિસ્થિતિ એવું દર્શાવે છે કે ભાઈ મહત્તમ પરિસ્થિતિ જ્યારે કોઈ સજીવ પહોંચે છે ત્યારે એ આપણને આ પ્રકારનો ગ્રાફ જોવા મળે છે. પણ જ્યારે કોઈ સજીવ એનામાંથી ફેરફાર થતો જાય, એ કોઈક નવા સજીવોની લાક્ષણિકમાં રૂપાંતરિત થાય, તમે જુઓ કે આના કરતાં આ વિસ્તાર છે તે થોડો બ્રોડ, એટલે કે સજીવની સંખ્યા તો એની એ જ છે પણ એની અંદર વિવિધતાનો સ્તર વધી ગયા, અને એક સમય એવો આવે કે બે અલગ અસ્તિત્વ ધરાવતા સજીવો જે છે તે આપણે જે તે વિસ્તારમાં જોવા મળે છે. વિક્ષેપકારી પસંદગી. આ કુદરતી પસંદગીમાં બંને અત્યંતિક સભ્યો એકસાથે પસંદ થાય અને સરેરાશ ગુણ ફગાવી દેવાય, એ કોમન એક લક્ષણ એવું હોય કે જેનાથી એનું લક્ષણ છે તે દૂર કરી દેવામાં આવે. એક્ઝામ્પલ, દરિયાઈ ગોકળગાય જેવા મૃદુકાય પ્રાણી, એમાં કવચનો નમૂનો લિમ્પેટસના કવચનું પ્રતિરૂપ સતત અને શુદ્ધ સફેદથી ઘાટા કાળા રંગ સુધીમાં હોય છે. તમે જોયું હશે કવચ શંખ જે છે તે સફેદ હોય, પિંક હોય, પર્પલ હોય, કાળું હોય, એમના બહુ બધા વેરિયન્ટ જોવા મળે છે જે દર્શાવે છે સફેદ અથવા ઝાંખા રંગના લિમ્પેટ સફેદ બાર્નિકલ સાથે હયાવરણ કરે છે, અને ઘાટા રંગના જે હોય, ગાઢા રંગના જે ખડક પર રક્ષિત થયા હોય તે મધ્ય કવચ પ્રતિભાતવાળા લિમ્પેટસ સ્પષ્ટપણે નજર પડે. આથી કિનારાના પરભક્ષી પક્ષી દ્વારા પક્ષીઓની વિક્ષેપકારક પસંદગીમાં પરિણમે છે, કારણ કે આછા છે પણ જો ઘેરા હોય તો દેખાય નહીં અને નાશ નહીં પામે. તો વિક્ષેપકારક પસંદગી શું છે? તો કે બીજાનું ભક્ષક બની જાય અને એ શું બનશે? વિક્ષેપકારક પસંદગીમાં પરિણમી જાય છે, કે પોતાની લાક્ષણિકતા છે એના આધારે બીજા સજીવ પસંદ કરી લેશે. એક બિલકુલ ટેન્શન લેવું નહીં, હા, આવા આવા બધા ક્વેશ્ચનો અત્યાર સુધી કંઈ પૂછાયા નથી, પણ આ તો આપણને આપ્યું છે એટલે આપણે ભણી જઈએ છીએ, એટલે થોડું ઘણું જે આપણને સમજ પડે કે ભાઈ વિક્ષેપકારી પસંદગી એટલે શું. તો કે એક આખું સમુદાય જે છે એની બહુ બધી વેરાયટી જોવા મળે છે, તો કેટલીક વેરાયટી એવી છે કે જે બીજાના કારણે બચી જાય છે, અને એક આછા રંગની વેરાયટી એવી છે કે ભાઈ કિનારે હોવાના કારણે બીજા કોઈ સજીવો છે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરી લે છે. વાર્તા ફરી ફરીને એક જ છે પણ અલગ અલગ વ્યક્તિઓએ અલગ અલગ નિયમો આપ્યા એટલે નામ અહીંયા આપણને અલગ મળે છે. પ્રજનનીય અલગીકરણ. પ્રજનનીય અલગીકરણ એટલે કે બે ગાઢી રીતે સંબંધિત જાતિઓની વસ્તી વચ્ચે સંકરણનો નિરોધ. તે જાતિના લક્ષણો જાળવે છે પણ નવી જાતિની ઉત્પત્તિ તરફ દોરવણી કરે છે. પ્રજનનીય વિયોજનની ક્રિયા વિધિ સ્ટેબિન્સ દ્વારા તેમના પુસ્તક જૈવિક ઉદ્વિકાસની પ્રક્રિયામાં સમજાવાયું છે. બે મુખ્ય પેટા પ્રકારો પ્રજનનીય વિયોજન. પૂર્વ પ્રજનન અથવા તો પૂર્વ ફલિતાંડીય અલગીકરણ. સંગમ, અહીંયા આપણે કહીએ કે અંગમ નહીં, સંગમ, નર અને માદા. સંગમનો નિરોધ અથવા તો પૂર્વ ફલિતાંડીય વિયોજન. પરિસ્થિતિકીય અલગીકરણ શું બતાવે છે? બે જાતિઓ જુદા જુદા નિવાસસ્થાનોમાં રહે છે અને મળતા નથી, એક મીઠા પાણીમાં અને બીજું દરિયામાં રહેતું હોય, એ દર્શાવે છે કે સમયદર્શક અલગીકરણ. પ્રજનન ઋતુ અથવા તો પુષ્પોદ્ભવનો સમય બંને જાતિમાં કેવો હોય? જુદો હોય. વર્તણૂકીય અલગીકરણ. એક પ્રાણીની જાતના નર બીજી જાતના માદા અને પ્રજનનની ભાગીદાર તરીકે ઓળખી શકાતા નથી. એક પ્રાણી જાતના નર બીજી જાતની માદાને પ્રજનનીય ભાગીદાર તરીકે ઓળખી શકાતા નથી. પોતાની જાતના સજીવો સાથે તે પ્રજનન કરી શકે છે. આ એક વર્તણૂકીય અલગીકરણ છે. યાંત્રિક અલગીકરણ. બાહ્ય જનન અંગોમાં વિસંવાદિતા હોવાના કારણે, યાંત્રિક અલગીકરણ પ્રજનન અંગોમાં ફેરફાર હોવાના કારણે લાક્ષણિકતા એમ પોતાના જાતિના સજીવોની સાથે જ પ્રજનન લાક્ષણિકતા શક્ય છે. જન્યુ જલગીકરણ. પ્રાણીઓની વિવિધ જાતિના શુક્રાણુ અને અંડાણુ જોવા સમર્થ નથી, કારણ કે તેમાંની સપાટીના રસાયણો કેવા હોય? જુદા હોય. આપણે અસંગતતા જોઈ ગયા છે ઓલરેડી. પરાગ વનસ્પતિ પણ વનસ્પતિની પરાગરજને નથી સ્વીકારતી, તો બટ ઓબ્વિયસ વિકસિત લાક્ષણિકતામાં તો એ શક્ય બનશે જ નહીં. ફલિતાંડ પછીની ક્રિયાવિધિ. સંકર ફલિતાંડ ઉત્પન્ન થાય છે તે પણ જીવતા રહી શકે અથવા તો ફળદ્રુપ્ત પુખ્તમાં વિકાસ ન પણ પામે. સંકર અજીવન ક્ષમતા. સંકર ફલિતાંડ વિકાસ પામતા નથી અને વનસ્પતિમાં આંતરજાતીય સંકરણથી પેદા થતા ગર્ભ અવિકસિત રહે છે અથવા તો તે અકાળે મૃત્યુ પામી જાય છે. અને સંકર વંધ્યતા. સંકર પુષ્પો કાર્યક્ષમ રીતે જન્યુ પેદા કરતા નથી, ઉદાહરણ છે ખચ્ચર અને હીરી. સંકર વિશ્લેષણ. કેટલીકવાર આંતરજાતીય પ્રજનન સંકરજાત પેદા થાય છે તે પછી સંકરને પુષ્પ સંકરણ દ્વારા ઉત્પન્ન કરે, પણ તેઓ પાસે ઉત્સાહ અથવા તો ફળદ્રુપતા એવા બંને ઓછા હોય, જેના કારણે આપણે એવું કહીએ કે ભાઈ એક લક્ષણ ધરાવતું હોય તો બંનેના થોડા થોડા લક્ષણ હોય પણ સંપૂર્ણ લક્ષણ કોઈ એક સજીવનું દર્શાવતું નથી. ટાઇગોન. આફ્રિકાની સિંહણ અને એશિયાનો વાઘ. લાઇગર. નરસિંહ અને માદા વાઘ. આ બધા સંકરણમાંથી જે સંતતિ મેળવાય તે શું છે? ફળદ્રુપ છે. પણ આ જાતિઓ કુદરતી સંકરણ કરી શકતી નથી. જે જાતિ મેળવાય એ ફળદ્રુપ છે પણ કુદરતી રીતે આવી જાતિઓ સંકરણ
આપણે કૃત્રિમ રીતે કરાવીએ તો ઠીક છે, પરંતુ વાતાવરણની અંદર આવા બે સજીવોની વચ્ચે ક્યારે પ્રજનન ક્રિયા શક્ય બનતી નથી. તો આ બાબત આપણે આટલી ધ્યાનમાં રાખવાની છે. નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું.